નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. આજે એક એવો નિર્ણય જેનાથી રાહુલ ગાંધીને આંશિક રીતે રાહત મળી. આપણે આજે વાત કરીશું સજા સુનાવણી અને શક્તિ પ્રદર્શનની. જે પ્રકારે રાહુલ ગાંધી આજે સુરત આવવાના હતા તે પહેલા જ ગઈકાલથી જ જે વરિષ્ઠ નેતાઓનો કાફલો હતો તે સુરત પહોંચી ગયો હતો. ક્યાંક ને ક્યાંક જઈને યુદ્ધ ભૂમિમાં જે પ્રકારે યોદ્ધાઓ તૈયાર થતા હોય છે, તેમના પહેલા તેમની ટીમ તૈયાર થતી હોય, એવો જ કંઈક માહોલ જોવા મળ્યો. કારણ કે જે પ્રકારે 2024માં લોકસભાના ઇલેક્શન આવવાના છે તો તેની પૂર્વ તૈયારી આજે થતી હોય એવું કંઈક લાગ્યું. રાહુલ ગાંધીનું એક નિવેદન, એક વાક્ય જે કેટલાક અંશે કહી શકાય કે તેમને ભારે પડ્યું. હવે તે વાક્ય શું હતું? તે વાક્ય હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે. 2019માં આ વાક્ય બોલવામાં આવ્યું હતું જ્યારે રાહુલ ગાંધી એક સભાને સંબોધી રહ્યા હતા. 4 વર્ષ પછી 2019માં કેસ થયો હતો, 2019માં FIR દાખલ થઈ હતી, તે દાખલ કરવામાં આવી હતી પૂર્ણેશ મોદી દ્વારા. તે કેસમાં ચુકાદો આવ્યો, રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા, સજા કરવામાં આવી, 2 વર્ષ 15,000 નો દંડ. ત્યાર પછી રાહુલ ગાંધી દ્વારા જામીન અરજી કરવામાં આવે છે અને જામીન અરજીમાં તેમને જામીન પણ મળી જાય છે. બીજા દિવસે સાંસદનું સભ્યપદ રદ કરવામાં આવે છે. ત્યારથી જે માહોલ હતો તે ઉકળતા ચરુ જેવો થઈ ગયો. એક કહી શકાય ને કે એવી અશાંતિ, અજંપા ભરી અશાંતિ ફેલાઈ ગઈ હતી જેના કારણે જે કોંગ્રેસના કાર્યકરો હોય, જે કોંગ્રેસના નેતાઓ હોય, તે એક બીજા પર જે પ્રકારે નિવેદનો આપતા હતા, જે પ્રકારે વિરોધ પ્રદર્શિત કરતા હતા, ક્યાંક ને ક્યાંક જઈને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જે પ્રકારેના નિવેદનો આપતા હતા. આજે વાત કરીશું રાહુલ ગાંધી, તદુપરાંત જે પ્રકારે વાત કરવામાં આવે, 3 રાજ્યના મુખ્યમંત્રીઓ ત્યારે હાજર રહ્યા હતા. રાજસ્થાન અશોક ગેહલોત, હિમાચલ પ્રદેશ સુખવિંદર સુખુ, છત્તીસગઢના ભૂપેશ બાદલ, આ ત્રણેય મુખ્યમંત્રી ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ સવાલ આવીને એવું ઉભો રહે છે, જે હું નહીં, જે બધા જ પૂછી રહ્યા છે કે જ્યારે અપીલ કરવાની છે, અરજી કરવાની છે, કોર્ટમાં જવાનું છે, તો આટલા બધા કાર્યકર્તાઓ શા માટે હાજર રહ્યા? કાર્યકર્તાઓ હાજર રહ્યા તો શક્તિ પ્રદર્શનનું નામ કેમ આપવામાં આવ્યું? શું આ બતાવી આપે છે કે લોકસભા ઇલેક્શનની તૈયારી શરૂ થઈ ગઈ છે? રાહુલ ગાંધી જે પ્રકારે ભારત જોડો યાત્રા કરી હતી ત્યાર પછી હવે ઇમોશનલી લોકોના દિલ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે? શું આ એક ટ્રાય હોઈ શકે? કારણ કે નિવેદનો બે પક્ષ તરફથી આપવામાં આવે છે. જે પ્રમાણે અશોક ગેહલોત પત્રકાર પરિષદ કરીને કહ્યું કે તપાસ એજન્સીઓનો ગેરઉપયોગ થઈ રહ્યો છે, તો સંબિત પાત્રાએ નિવેદન આપ્યું, તેમણે પણ પલટવાર કર્યો અને તે હતો કે સુરતમાં કોંગ્રેસનું નાટક થઈ રહ્યું છે. જે પ્રકારે વાર પલટવાર થઈ રહ્યા છે, આવનારો સમય જ બતાવશે કે આખરે આ આખા જે માનહાનીનો કેસ છે તેમાં શું નિર્ણય આવે છે, શું ડિસિઝન આવે છે. કારણ કે જે વધુ સુનાવણી છે તે 13 એપ્રિલે હાથ ધરાશે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે નિલેશ સોલંકી, કે જેઓ નેતા ભારતીય જનતા પાર્ટી છે. નિલેશજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. બીજા મારા મહેમાન છે સાગર શાહ, કે જેઓ નેતા કોંગ્રેસ છે. સાગરજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. ત્રીજા મારા મહેમાન છે જગદીશ આણેરાવ, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જગદીશજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. આપ ત્રણેયને મારો કોમન ક્વેશ્ચન રહેશે, જે પ્રમાણે જો અપીલ અરજી જ કરવાની હતી તો શા માટે આટલા બધા કાર્યકર્તાઓ સુરત પહોંચી ગયા? શું હું આને સમજી શકું કે લોકસભા ઇલેક્શન પહેલા યુદ્ધ ભૂમિને તૈયાર કરવામાં આવી રહી છે? સૌથી પ્રથમ સાગરજી, આજે હું આપની પાસે આવવા માંગીશ. જનરલી હું શાસક પક્ષ પાસે જતી હોઉં છું, પરંતુ આજે હું વિપક્ષ તરફ પ્રથમ જઈશ. સાગરજી, જો સૌથી પહેલા તો આજે વિષય છે ને કે અરજી કરવાની હતી તો આટલો મોટો કાફલો કેમ પહોંચી ગયો, એ વિષય માટે હું વિરોધ જતાવું છું. કારણ કે રાહુલ ગાંધી એ કઈ સામાન્ય માણસ નથી કે સામાન્ય માણસ તરીકે એમને અરજી કરવાનું નથી જવાની કોર્ટમાં. હી ઇઝ નોટ કોમન મેન, એ માણસ છે, એ ભારત દેશના નાગરિક છે, પણ એ હાઈ પ્રોફાઇલ પર્સન છે. આખા ભારતનો જે સૌથી મોટો વિરોધ પક્ષ છે, જે વિપક્ષ છે, એના સૌથી મોટા, સૌથી જાણીતા, સૌથી લોકલાડીલા અને સૌથી વધારે હોટ ફેવરિટ નેતા છે. અને ભારત જોડો યાત્રામાં એમણે સાબિત કર્યું છે કે એમની પાછળ હજારો લાખો કરોડો વગર કોઈ પ્રલોભને, વગર કોઈ લાલચે બહાર નીકળી આવ્યા હતા. એટલે આ કોઈ એક સામાન્ય માણસ નથી, બહુ હાઈ પ્રોફાઇલ નેતા છે.
અને આ હાઈ પ્રોફાઇલ નેતાની એક નોંધ છે એ માત્ર દેશમાં નહીં એ તો આ સજા થઈ એટલે આપણે જોયું કે વિદેશોમાં અને જે પાર્ટીઓ ભેગી નથી થતી 17-18 વિપક્ષની પાર્ટીઓ પણ એક સાથે જોડાઈ ગઈ એટલે કેટલા મોટા નેતા છે કેટલા જાણીતા નેતા છે કેટલું હાઈ પ્રોફાઇલ એમનું લેવલ છે એટલે એ જ્યારે અરજી કરવા જાય તો સ્વાભાવિક છે કે કોઈ એક વ્યક્તિ ના જાય ના કઈ શક્તિ પ્રદર્શન નહોતું શક્તિ પ્રદર્શન તો એમણે ભારત જોડો યાત્રામાં બતાવી દીધું છે એમણે શક્તિ પ્રદર્શન બતાવવાની જરૂર જ નથી અને માત્ર ભારત જોડો યાત્રામાં નહીં 2022 ના ઇલેક્શનમાં જેટલી રેલીઓ કરી જેટલી સભાઓ કરી એની અંદર પણ લાખો કરોડો લોકો એમની સભાઓમાં હાજર થઈ જતા હતા અને માત્ર રાહુલ ગાંધીમાં નહીં પ્રિયંકા ગાંધીની સભાઓમાં પણ લાખો લોકોની ભીડ એમને જોવા અને એમને સાંભળવા આવે છે સો હી ઇઝ અ હાઈ પ્રોફાઇલ પર્સન અને હાઈ પ્રોફાઇલ પર્સન જ્યારે એમની ઉપર આટલો મોટો કેસ લાગ્યો હોય એમની સદસ્યતા રદ કરી દેવામાં આવી હોય એમને આખા ભારતની અંદર જે સત્તા પાર્ટી એમના દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હોય પ્રધાનમંત્રી દ્વારા ગૃહમંત્રી દ્વારા કેબિનેટ દ્વારા કેન્દ્રીય મંત્રી દ્વારા મહિલા નેતાઓ દ્વારા અને ઘણી બધી એમની ચેનલ્સ અને એમના એન્કર્સ દ્વારા જેને એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય અને મેઇન મહત્વના મુદ્દાઓને ભૂલીને માત્ર કેવી રીતે એમના અવાજને બંધ કરી દેવો કેવી રીતે એમને સજા કરવી જેથી એ 2024ની ચૂંટણી લડી જ ના શકે સંસદમાં આવી ના શકે સંસદમાં બોલી ના શકે સંસદના મુદ્દા ઉપર વાત ના કરી શકે અદાણી ઉપર ના બોલી શકે જેપીસી ઉપર ના બોલી શકે એટલા માટે આ અવાજને તોડી પાડવાની જે એક ષડયંત્ર રચવામાં આવ્યું અને એમને સજા કરવામાં આવી તો જ્યારે અપીલ કરવા આવ્યા છે તો કઈ સામાન્ય માણસ તરીકે નથી આવ્યા તો કોંગ્રેસના જેટલા પણ નેતાઓ હતા કે જેટલા પણ કાર્યકર્તાઓ હતા કે આગેવાનો હતા કે તમે કહ્યું એ પ્રમાણે કેટલાક સ્ટેટના કોંગ્રેસના મુખ્યમંત્રીઓ આ બધા જ લોકો એ શક્તિ પ્રદર્શન કરવા નહીં પરંતુ એમને સમર્થન કરવા આવ્યા હતા ઓકે શક્તિ પ્રદર્શન માટે સમર્થન કરવા આવ્યા અમારા નેતા છે એક મિનિટ આ અમારા નેતા છે એટલે અમારા નેતાને અમારે સમર્થન કરવું એ ખૂબ જરૂરી છે અને એ તો દરેક પાર્ટીમાં દરેક પક્ષમાં જ્યારે સૌથી મોટા કોઈ નેતા હોય તો એની કોઈ પણ વાત હોય તો કોઈ પણ બાબત હોય તો એને સમર્થન કરવા માટે એમના કાર્યકર્તાઓ આગેવાનો મિલતાઓ આવે તો એમાં કેમ આવી ગયા અને આજે સબ્જેક્ટ છે કે શેના માટે આટલા બધા લોકો આવી ગયા એક અરજી કરવાની હતી એનો હું વિરોધ કરું છું આ વિષય ખોટો છે આ લોજિક ખોટું છે આ કારણ ખોટું છે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી માત્ર સમર્થનમાં આવ્યા છે ઓકે સમર્થનમાં આવ્યા છે શક્તિ પ્રદર્શન નહોતું નિલેશજી બેન એમને 2-3 વાર હાઈ પ્રોફાઇલ કર્યા પણ એ ભૂલી ગયા કે ભારતમાં નાગરિક જ છે અને મેં સાંભળતા ભારતના નાગરિકોમાં હાઈ પ્રોફાઇલ એ હોય છે તમને કદાચ ખબર નથી જેટલા પણ સેલિબ્રિટી છે એક મિનિટ ના સમય છે મેં કહ્યું નિલેશજીનો સમય છે નિલેશજીનો સમય છે નિલેશજીનો સમય છે હું કહું સાગરભાઈ ને કંટ્રોલ કરી શકતા હોય કારણ કે આપડી જોડે જગદીશભાઈ છે તમે છો બુલેટિન સમય છે જો આ રીતે વારંવાર ઓવરલેપિંગ થશે તો મજા નહીં આવે કારણ કે પ્રવક્તા તરીકે થોડી સાંભળવાની પણ એમની શક્તિ હોવી જોઈએ મેં એમને બધું સાંભળ્યા હાઈ પ્રોફાઇલ જ્યારે ખોટું બોલાય ત્યારે વિરોધ કરવો જોઈએ મારો મતલબ સવાલ પૂછ્યા છે જવાબ તો સાંભળો સાગરજી સવાલ પૂછ્યા છે જવાબ સાંભળશો ત્રણ બધા આપે સવાલ પૂછ્યા છે જવાબ સાંભળશો આપ જવાબ સાંભળશો એમને એમને મ્યુટ કરશો તો જ આ ડિબેટ થશે નહીંતર એવું થશે કે વારંવાર બોલતા રહેશે તમે અહીંયા પણ મારો અવાજ દબાવી દેશો તમે અહીંયા પણ મારો અવાજ દબાવી દેશો તમારે બધાને બસ બધાને અવાજ દબાવી દેવા છે રાફેલ માં 2020 માં સુપ્રીમ કોર્ટમાં રાફેલમાં માફી માંગી હતી બીજી માફી ચોકીદાર ચોરે એમાં સુપ્રીમ કોર્ટમાં બીજી વાર માફી માંગી હતી ત્રીજી વાર સુપ્રીમ કોર્ટની આલોચના કરી હતી સાંભળો કોંગ્રેસના પ્રવક્તા ત્રીજી વાર માફી માંગી હતી તમે સુપ્રીમ કોર્ટની આલોચના ચોકીદાર ચોરે માટે નથી માંગી ચોકીદાર ચોર હતા ચોકીદાર ચોર છે અને ચોકીદાર ચોર રહેશે એવું કોંગ્રેસના બધા નેતાઓ કહે છે પ્રીતિબેન આ મજા નહીં આવે આ રીતે વચ્ચે જવાબ તો સાંભળવાની તસ્દી લો
ગરિમા હોવી જોઈએ કે સાંભળવાની ક્ષમતા રાખે. અમારા મોદીજી આવું સાંભળે તો તમે નહીં સાંભળો. હવે સાંભળો, હવે વચ્ચે બોલતા નહીં. હા, તમારી શક્તિ નું અહીંયા આપણે પ્રશિક્ષણ કરીએ કે ક્યારે તમે ઉછળો છો. રાહુલ ગાંધીજી માફી નહીં માંગે. રાહુલ ગાંધીજી ડરી ગયા, એમને ખબર પડી 10-11 દિવસ કે આખા ભારતમાંથી ક્યાંય સમર્થન ના મળ્યું. પ્રીતિબેન, એમને ખબર પડી, ભેગી બિલ્લી બની ગયા, એટલા માટે ટોળું લઈને આવ્યા. અને એમને ખબર હતી કે મારે ફાઇનલી તો મારા કોર્ટના શું આવશે એક્શન ખબર જ હતી. એટલા માટે કે કોર્ટ કહેશે ત્યારે હું માફી માંગી લઈશ. અને ભૂતકાળમાં 3 વાર માફી માંગેલી છે અમારા પ્રવક્તા મિત્રાજા કોંગ્રેસને, એમને ખ્યાલ નથી 3 વાર. એ કદાચ ગૂગલ સર્ચ કરે તો ડેટ સાથે આવશે. બીજી વસ્તુ હું આપને કહું છું કે જયારે સુપ્રીમ કોર્ટ થી પણ ઉપર જો ગાંધી ફેમિલીના પ્રમોદ તિવારી મુકતા હોય, એમને એમ કહ્યું છે કે સેન્ટેન્સમાં નહીં વર્ડિકમાં સજા, એ એમની ભૂતકાળ જોવામાં આવે, તો શું ભૂતકાળ જોઈને શું આ લોકો ગમે તે ગુનો કરશે, કોઈ પણ સમાજને અપમાનજનક ટિપ્પણી કરશે તો શું આ લોકો માની લેશે? શું ઓબીસી સમાજ અમને માફ કરશે? નહીં. અમને ખબર હતી કે પ્રજા વચ્ચે જવાનું છે, જો માફી માંગી લેશે તો એ જ પ્રમાણેનું. એટલે આ લોકો થૂકેલું ચાટવા આવ્યા છે ને, એટલા જ માટે આટલું શક્તિ પ્રદર્શન કરેલું છે. ઓબીસી સમાજમાં કેમ માફી ના માંગી તમે? કેમ તમે આટલું બધું કેમ્પેન કર્યું? કેમ કે રાહુલ ગાંધીજી કઈ બહુ મોટે કઈ જીતી ગયા છે? એક ઇલેક્શન તો જીતી નથી શકતા. અને ઉપરથી તમે પછી એમ કહેશો લોકશાહી ખતરા. એટલે ભાઈ તમે ઇલેક્શન તો જીતો, લોકશાહી તો પછી ની આ વસ્તુ આવશે. લોકશાહીમાં જો આ હું પ્રીતિબેન આપને કહું છું કે લોકશાહીના આ ડર કેટલો છે કે રાહુલ ગાંધીજીના ખો કાફલો લઈને આવવું પડ્યું. અને એ લોકશાહીમાં એ લોક ન્યાયિક નાયક પ્રણાલીમાં એમને અપીલ કરવી પડી. કેમ આટલા દિવસ લગાડ્યા? કારણ કે આ લોકો એક એજન્ડા બનાવવા માંગતા હતા. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નહીં, આ લોકો એક કેમ્પેન બનાવવા માંગતા હતા કે રાહુલ ગાંધીજીને ફરી લોન્ચ કરે. અને એટલા જ માટે શું અમને એટલી ખબર નથી કે સુરતમાં જે એમને સજા દોષિત ઠેર્યા, જે આરોપી ઠેરવ્યા, એ એક કોર્ટે ફેર્યા. ગણેશ મોદીજીએ નથી ઠેરવ્યા કે મોદીજીએ નથી ઠેરવ્યા, આદરણીય વડાપ્રધાન મોદીજીએ નથી ઠેરવ્યા. આમનું સંસદ જે સભ્ય ગયું કોના લીધે ગયું? 24 કલાકમાં ઇફેક્ટ થાય છે અને સંસદીય પ્રણાલીના કાયદા અનુસાર એમનું સભ્યપદ રદ થાય છે. કેમ? આ લોકો ગાંધી ફેમિલીમાં છે એટલે એટલા માટે હાઈ પ્રોફાઇલ અલગ. નહીં ભાઈ, તમારે ભારતમાં રહેવાનું હશે તો ભારતના નાગરિક તરીકે તમારે બધે જ પાલન કરવું પડશે. હાઈ પ્રોફાઇલ નથી. હાઈ પ્રોફાઇલ તમે તમારા ઘરમાં હશો, પણ અહીંયા તો ભારતના આમ નાગરિક તરીકે રહેશો. જે રીતે વડાપ્રધાન મોદીજી અને એક નાનો કાર્યકર્તા અને એક નાનો માણસ રહે છે એ રીતે રહેવું પડશે, તો જ તમે અહીંયા ભારતમાં ચાલી શકશો. નહીંતર એક ઇલેક્શન તમે નથી જીતી શકતા. જો જનતા તમને જૂતા મારે છે, ખબર પડે છે તમને? તમને કોઈ વોટ આપતું નથી અને તમે હાઈ પ્રોફાઇલ કરો છો. તમે ગાંધી ફેમિલીમાંથી ક્યારે બહાર આવશો? અને આટલું બધું શક્તિ પ્રદર્શન, મને તો પ્રીતિબેન ખ્યાલ ના આવ્યો કે આ લોકો લોકશાહીને માનતા નથી. ઓબીસી કાસ્ટને હજી માફી નથી માંગી અને એમ કે છે અરે સાવરકરના તો નખ નથી તમે, સાવરકરજીને તો 2-2 જન્મ ટીક થઈ હતી, તમે એક 2 વર્ષમાં તો તમે તડફડિયા મારી ગયા. પ્રીતિબેન, ઓકે જગદીશજી. હા, તો મારા ધ્યાન પ્રમાણે એટલે હું જે પ્રમાણે જાણું છું, સાગરભાઈ સારા સ્ટેજ આર્ટિસ્ટ છે, થિયેટરમાં પણ એમની સારી એક્ટિવિટી છે. તો એક એમાં એવો હોય છે કે જ્યારે કોઈ કેરેક્ટર ડાયલોગ બોલે તો એક પ્રોટોકોલ હોય છે કે વચ્ચે ડિસ્ટર્બ નહીં. પ્લીઝ સર, પ્લીઝ પર્સનલ કોમેન્ટ નહીં કરો. ઇટ્સ માય પ્રોફેશન, ડોન્ટ બ્રિંગ માય પ્રોફેશન ઇનટુ ઈટ. જસ્ટ ટોક ઓન ધ પોઈન્ટ વી આર ડિસ્કસિંગ, પ્લીઝ. રિક્વેસ્ટ આ માટે જ મેં યાદ અપાવ્યું. કોંગ્રેસના નેતા છે એ ન્યાયના શરણે ગયા, કારણ કે એમનો ઇતિહાસ એવો છે. હું રાજકીય વિશ્લેષક, હું એનો સાક્ષી છું. એટલે હું કહેવા માંગુ છું કે 1975 જયારે અલ્હાબાદ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો ત્યારે શું થયું હતું તમને ખબર છે કે એને અભ્રહી ચઢાઈ દીધો હતો અને બધું જ ખેદાન મેદાન કરી નાખ્યું હતું એ ચુકાદાને. એ જ દરમિયાન એમણે ન્યાયિક પ્રક્રિયામાં 3-3 સુપ્રીમ કોર્ટના જે જસ્ટિસ હતા એમને ઓવરલેપ કરીને પોતાને મળે ત્યાંને ચીફ જસ્ટિસ બનાવ્યા હતા સુપ્રીમ કોર્ટના. આ આપણો ઇતિહાસ સાક્ષી છે. એના પછી 10 વર્ષ પછી બરોબર એક એવી ઘટના બને છે કે જ્યારે મુસ્લિમ તલાકસુદાનું સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો
ત્યારે આજ કોંગ્રેસે ન્યાયિક પ્રક્રિયાને સંપૂર્ણપણે અપમાન કરીને સંસદમાં બીજો કાયદો લઈને એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ એકદમ નિરસ્ત કર્યો હતો. અને એને કારણે જે અમર અકબર અંથની કહેવાય છે, બધા કોંગ્રેસમાંથી નીકળી ગયા હતા કે આ આરિફ અહમદ ખાન એમાંના એક હતા, બહુ વરિષ્ઠ કોંગ્રેસ નેતા હતા. એટલે આ બીજી ઘટના છે, અને એના પછી તો ઘણી આવી છે. પણ બીજું મને એક લાગે છે કે આ શક્તિ પ્રદર્શન કહો કે સમર્થન કહો, એમાંથી કઈ ફરક નથી પડતો. કારણ કે નંબર વન કે ભારતમાં કોઈ આ ન્યાયની સામે બધા સરખા છે, એટલે હાઈ પ્રોફાઇલ કેવું એ મોટો ક્રાઇમ છે એવું કોઈએ કહેવું નહીં જોઈએ. કારણ કે જયારે આપણા પ્રધાનમંત્રી છે, વર્લ્ડના નંબર વન નેતા કેટલાય સર્વિસમાં આવે છે, એમને કીધું કે હું પ્રધાન સેવક છું. અને એમને જયારે આ કોંગ્રેસે જ એમને ન્યાયિક પ્રક્રિયામાં જોતર્યા હતા કોઈ પણ રીતે, ત્યારે પોતે સામાન્ય માણસથી જેમ ત્યારે સીએમ હતા માઇન્ડ વેલ રાહુલ ગાંધી તો કઈ નથી, તો પણ આટલું શક્તિ પ્રદર્શન કરે છે એ બહુ ખોટી વાત છે. એટલે એને સમર્થન કેવું કે એમનો લુકઆઉટ છે, પણ ધેટ ઇઝ ફેરલી રોંગ. એટલે એવું હોવું જ ના જોઈએ. ન્યાયિક પ્રક્રિયા છે, એમાં બધા જ વ્યક્તિ એ સર્વસામાન્ય વ્યક્તિ છે, ન્યાયની સામે બધા સરખા છે. એટલે હાઈ પ્રોફાઇલ ક્લેમ કરવો ખોટું છે. બીજું, એમને જયારે આટલા ગુણગાન કરે છે તો એમને ભૂલવું ના જોઈએ કે આ એ જ એમને હાઈ પ્રોફાઇલ નેતા હતા કે જે ભૂંડી રીતે એમએટી માંથી હારેલા છે. એટલે કેવી રીતે હાઈ પ્રોફાઇલ કેવું, ઇટ ઇઝ અ મેટર ઓફ ક્વેશ્ચન. અને હજી મારે એક વસ્તુ એ કહેવી છે, મારે ઘણી ચાર પાંચ વસ્તુ કહેવી છે, પણ આ જયારે મુદ્દો આવે છે ત્યારે એક બે વસ્તુ મારે એ કહેવું જોઈએ કે જયારે અમને અમને પદયાત્રાની વાત કરી, બધી જ વાત કરી, ત્યારે એ દરમિયાન પાંચ ચૂંટણીઓ થઈ હતી નોર્થ ઇસ્ટમાં, હમણાં ગયા મહિને પૂરી થઈ. કોંગ્રેસના બધે સિંગલ ડિજિટ ઝીરોમાં પહોંચી ગયા છે. પંજાબ એમનું શાસન હતું, બહુ ભૂંડી રીતે હાર્યા છે. એટલે કોઈનું ગ્લોરિફિકેશન નહીં જ કરવું જોઈએ આ રીતે પોલિટિકલ, કારણ કે આ એક સિનારીઓ છે, એમાં શક્તિ પ્રદર્શન કેવાનો કોઈ પ્રશ્ન નથી. મારે બીજી એક વાત કરવી છે કે રાહુલ ગાંધીનો કેસ આટલો હાઈ પ્રોફાઇલ બનાવે છે, કોઈ એટલા માટે લોજિક નથી. કારણ કે આ ફર્સ્ટ કેસ નથી, આવા બીજા 30 કેસ ભૂતકાળમાં બની ગયા છે. એમાં જયલલિતા છે અને કોંગ્રેસના જે સાથીદાર છે, કરપ્ટ જે ઘાસચારો ખાનારા વ્યક્તિ લાલુ પ્રસાદ, એ પણ એમને પણ આવી ગઈ છે એનું સભ્યપદ. એટલે ચેલેન્જ કરવું એ એક ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે. આટલું વિલંબ કેમ કર્યો એમાં જ ઘણો ડાઉટ લાગે છે. અને એઝ અ પોલિટિકલ એનાલિસ્ટ હું સ્પષ્ટપણે માનું છું કે એમનું જે ગિમિક હતી ફેલ જતી લાગે છે, ફ્લોપ જતી લાગે છે. અને એટલા માટે એમને ના છૂટકે ન્યાયને શરણે ગયા છે. એ આઈ વેલકમ કે એ કર્યું છે, સારું છે, પણ એ જે ડ્રામા કર્યું છે એ ક્યારેય નહીં કરવું જોઈએ. ઓકે નિલેશજી, સાગરજી, આ બંનેને મારો કોમન ક્વેશ્ચન છે. જે પ્રકારે વાર પલટવાર અત્યારે હાલ શરૂ થઈ ગયા છે, અશોક ગેહલોત પત્રકાર પરિષદ કરીને જે પ્રકારે નિવેદન આપ્યું કે તપાસ એજન્સીનો ગેરઉપયોગ થઈ રહ્યો છે, જે પ્રકારે કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા, તો બીજી તરફ સંબિત પાત્રા તરફથી નિવેદન આવે છે કે સુરતમાં કોંગ્રેસનું નાટક થશે. જે પ્રકારના વાર પલટવાર થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જઈને 2024ના લોકસભાના ઇલેક્શનની તૈયારીઓ આપણે લાગી રહ્યા છે. નિલેશજી, ત્યાર પછી સાગરજી આપની પાસે આવીશ. પેલા મને આ લોકો બે જણ બોલી ગયા, એના માટેના જે જવાબો મારે આપવાના છે તો આપી દો. એ લોકો જે બ્લેમ કરે એના માટેના જવાબો આપો તો મને. હું ટાઈમ આપીશ સિરીઝમાં. નો સાંભળો, ટાઈમ આપશે બેન, ટાઈમ આપશે. મને યાદ તો રહેવું જોઈએ ને, તમે જે બોલે એના જવાબો મારે તરત આપવાના હોય ને. હા, એટલે તમારી તમારી મેમરી છે કે યાદ રહે ના રહે. પ્રીતિબેન, તમે કઈ પણ આડા અવડા આરોપો કરો તો એના જવાબ તો મારે આપવો પડે ને બેન. પ્રીતિબેન, મને સારું થયું સાહેબે એક પોઈન્ટ મને આપે, એ પોઈન્ટ ઉપર હું આખું વિસ્તાર કહું કે એમને ગુજરાત, એમને જે પ્રમાણે ભારત જોડો યાત્રા જે કરી ને, હું આપને એક 10 સેકન્ડ માં આખું એમને લિસ્ટ કરીશ કે હાઈ પ્રોફાઇલ નેતા શું છે. ગુજરાતમાં ઇલેક્શન થયું એ દરમિયાન -60 સીટો, 77 માંથી -60 સીટો. હિમાચલમાં થયું, ભલે હિમાચલમાં એમને સરકાર બનાવી પણ -19 સીટો ગઈ. નાગાલેન્ડમાં ચલો સારું છે કે એમની ઇજ્જત રહી ગઈ. મેઘાલયમાં -16 થઈ. 16 આ ભારત યાત્રાને જ હું તમને આ આંકડા આપી રહી છું. ત્રિપુરામાં 3 સીટો ઓછી થઈ. અને ટોટલ આપણે ગણીએ છીએ ભારત જોડો યાત્રામાં જે હાઈ પ્રોફાઇલ જે નેતા જોડો યાત્રા કે -54 સીટો ઓછી થઈ. જે પ્રમાણેની આજે ગ્લોબલના જે ગ્લોબલ મિનિસ્ટર જે લીડરના જે આંકડા આવ્યા છે ને, એમાં નરેન્દ્ર મોદીજી ચા વાળા પ્રધાનમંત્રી મહેનત કરીને આગળ આવેલા છે. એ નેતામાંથી પ્રધાનમંત્રી બનેલા છે, પ્રધાનમંત્રીમાંથી નેતા નથી બન્યા. એટલા જ માટે એમને આખા વર્લ્ડ લીડર, ઇકો ગ્લોબલ લીડર તરીકે જોવામાં આવે છે. એને
પ્રીતિભાઈ હું એમના એમના વખાણ નથી કરતો, પણ મારા જેવા 140 કરોડ ની જનતા એ વખાણ કરે છે, એટલા જ માટે આજે જે ઘર જે 100 વર્ષ ની પાર્ટી હતી ઘરે બેઠા છે, એમને સભ્યપદ રદ થવું પડ્યું છે. એનો મતલબ એવો થયો કે આ લોકોની પાર્ટીમાં અંદરો અંદર બલીનો બકરો સુધી રહ્યા હતા અને મળી ગયા કોઈ બીજા, અને આખું આખી પાર્ટીનો જે સમન્વય કહેવાય એ રાઉન્ડ ટુ રાઉન્ડ ગાંધી ફેમિલી સુધી આવી ગયું છે. કેમ ના ગયા તમે 10-12 દિવસ સુધી સમય લીધો? પવન ખેડામાં 2 કલાકમાં ગયા, કેમ તમે ના ગયા? તમારી જોડે તો આખી વકીલોની ફોજ છે. પણ પ્રીતિબેન સમજવા જેવી છે, આપણા કોંગ્રેસના પ્રવક્તાને ભલે પાર્ટીનો કેસ પહેરીને આવતા હોય ને ખેંચતા હોય, પણ બહુ જ રિયાલિટી છે કે કોંગ્રેસમાં અંદરો અંદર કંઈક ચાલી રહ્યું છે. ગેહલોત જો એમના એમના યુવા નેતા સચિન પાયલોટના ગદ્દાર કહેતા હોય અને એ વ્યક્તિ આજે રાહુલજીની આજુબાજુ ફરતા હોય, વાલી વાલી કરતા હોય, તો બેન આ પાર્ટીનું આ પાર્ટીની અંદર કલેશ જ છે કે જે એમને ઘરે બેસાડી રહ્યો છે. અને હું કહીશ કે ભારતની જનતાના જે વિશ્વાસ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ને આદરણીય વડાપ્રધાન મોદીજી, આજે જુઓ તમે બ્રિટન જેવી અર્થવ્યવસ્થા ખખડી ગઈ છે, અને આજે એ લોકોના ત્યાં જઈને આપણને કહેશે કે અમારા હસ્તક્ષેપ કરો. અરે જર્મન કાઉન્સિલર જે કહેવાય એમને એમ કહ્યું કે અમે ભારત ઉપર નજર રાખી રહ્યા છે. ભાઈ કેમ વિદેશી કહે છે કે ના અમે જો અમને ગમ્યું, તમને જે અંગ્રેજોએ 150 વર્ષ આપણી પર રાજ કર્યું તમે એના ખોળામાં બેહીને એમ કહી રહ્યા છો કે તમે હસ્તક્ષેપ કરો? શરમ આવી જોઈએ તમને. ભારતની આજે જે નીતિ છે, આજે આખી વિશ્વ જોઈ રહી છે કે ભારતનું અર્થતંત્ર જે રીતે સ્ટેબલ છે, મંદી આખા વિશ્વમાં છે, આખા વિશ્વમાં રીતે બધું જે ચાલી રહ્યું છે, ઇન્ફ્લેશન, આજે આપણે સ્ટેબલ સરકારમાં છીએ. આજે આપણા બાજુમાં જુઓ તમે આખી પાકિસ્તાનની હાલત શું છે, શ્રીલંકાની હાલત શું થઈ, મ્યાનમારમાં શું ચાલી રહ્યું છે. ભારતમાં એવા દશા નથી આવી, કારણ કે આદરણીય વડાપ્રધાન મોદીજીના શીર્ષ નેતૃત્વમાં લોકો વિશ્વાસ રાખી રહ્યા છે. એટલા જ માટે કહું છું ભાઈ કે ગાંધી ગાંધી બહુ ના કરો. એક ગાંધી હતા કે જેમને સત્યના પ્રયોગ કર્યા તેના બીજા ગાંધી મળ્યા છે જે અસત્યના પ્રયોગ કર્યા છે, હંમેશા જુઠ્ઠું બોલે છે. માફી નહીં માંગુંગા ભાઈ, માફી માંગો ના તમે, તમે હાઈ પ્રોફાઇલ હોય તો નીચો ઝૂકવું પડે. સાગરજી વાત કરશે નીલેશજી, લોકો 140 સાગરજી સન્માન સાગરજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને સાપે છછુંદર ગળ્યા જેવું થઈ ગયું છે. ફટાફટ હા હું એ હું કઉ છું, સાંભળો ને, આટલી બધી ઉતાવળ કેમ છે તમને? પણ હું બોલી રહ્યો છું, નરેન્દ્રભાઈ મોદીએ આ કેસની અંદર જે રીતે ઉતાવળ કરાવડાવી, બરાબર છે, રાહુલ ગાંધીજી જે 1.5 વર્ષનો સ્ટે હતો એ ઓવરનાઈટ ફટાફટ પાછો લઈ અને તરત ને તરત આ કેસની અંદર ચુકાદો આપવામાં આવ્યો અને તરત ને તરત સજા આપવામાં આવી, મેક્સિમમ સજા આપવામાં આવી, અને પછી એમનું સમસ્યા રદ થઈ, પછી એમણે જોયું સજા કોને આપી. એક મિનિટ હવે વચ્ચે નહીં બોલો તમે પ્લીઝ, સજા કોને આપી? એટલે એનો મતલબ એવો થયો કે તમે તમે નથી માનતા, તમે ન્યાય પ્રક્રિયા નથી માનતા, તમે સમર્થન આપો છો કે ન્યાય પ્રક્રિયા નું અપમાન કરો છો, તમે રાહુલ ગાંધી ને આંશિક રીતે રાહત મળી છે. આ વિશે વિસ્તૃતમાં ચર્ચા ચાલુ રહેશે, પરંતુ અત્યારે હાલ સમય થયો છે એક વિરામ નો, મળી એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સજા સુનાવણી અને શક્તિ પ્રદર્શનમાં જે પ્રકારે રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા હતા, થોડીક આંશિક રાહત મળી છે, પરંતુ જે પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું તેની આપણે વાત કરી રહ્યા છીએ. 3 રાજ્યના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. વાર પલટવાર જે પ્રકારે ચાલી રહ્યો છે તે મુદ્દા ઉપર અત્યારે હાલ ડિસ્કસ થતી હતી, અને મુદ્દામાં મારી સાથે પેનલિસ્ટ જોડાઈ ગયા છે. નિલેશ સોલંકી કે જેઓ નેતા ભાજપ છે, સાગર શાહ કે જેઓ નેતા કોંગ્રેસ છે, જગદીશ આણેરાવજી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. સાગરજી આપની પાસે આવવા માંગુ છું, આપ આપની વાત મૂકી રહ્યા હતા. જી સાગરજી, સાગરજી જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, તપાસ એજન્સીઓના ગેરઉપયોગની જ્યારે અશોક ગેહલોત પત્રકાર પરિષદ કરી ત્યારે તેઓએ વાત કરી હતી, અને સંબિત પાત્રને જો વાત કરવામાં તો સુરતમાં કોંગ્રેસ નાટક કરી રહી છે તેવું તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું. સાગરજી આપ આપની વાત મૂકી શકશો, કારણ કે જે પ્રકારે આપણે જે પ્રકાર બ્રેક ઉપર ગયા તે પહેલા આપ આપની વાત મૂકી રહ્યા હતા. જી સાગરજી, જો હવે હું શાંતિથી વાત કરીશ એટલે મારી વાત શાંતિથી સાંભળજો. સૌથી પહેલા તો આ કોર્ટની અંદર સુરતમાં
રાહુલ ગાંધીને જે ચુકાદો આપવામાં આવ્યો સજા થઈ 2 વર્ષની, અને તરત જ બીજા દિવસે જ્યારે એમનું સદસ્યતા રદ કરવામાં આવી ત્યારે આખા ભારતીય જનતા પાર્ટીની અંદર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું કે વાહ વાહ મજા પડી ગઈ અને જોરદાર એમના અનેક જગ્યાએ સેલિબ્રેશન થયા હતા. પરંતુ થોડાક જ વખતમાં એમણે જોયું કે જે રાહુલ ગાંધીના વિરોધી હતા, જે લોકો રાહુલ ગાંધીની સાથે ઉભા નતા રહેતા, એ મમતા બેનર્જીથી માંડીને અરવિંદ કેજરીવાલથી માંડીને બધા, અને જર્મનીથી લઈને અમેરિકા, એટલે કે આખા વિશ્વની અંદર એમની નોંધ લેવાઈ કે આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, અને 2024ની અંદર રાહુલ ગાંધીનો અવાજને દબાવી દેવા માટે એમની સાથે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે, અને મેક્સિમમ સજા એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે હિસ્ટ્રીની અંદર માનહાનિના કેસમાં ક્યારેય કોઈને આટલી મોટી સજા કરવામાં નથી આવી, પરંતુ રાહુલ ગાંધીને માનહાનિની અંદર મેક્સિમમ સજા એટલા માટે કરવામાં આવી છે જેથી આપોઆપ એમનું સભ્યપદ રદ કરી જાય અને એ બોલી ના શકે. સંસદમાં જે દરેક મુદ્દા ઉપર, દરેક સળગતા મુદ્દા ઉપર જે પ્રશ્નો કરે છે એ પ્રશ્નો કરતા બંધ કરી દેવાય એના માટે આ કરવામાં આવ્યું, પણ બધા ભેગા થઈ ગયા, બધાએ એમને સપોર્ટ કર્યો, દેશ વિદેશ અને 17-18 પાર્ટીઓએ એમને સપોર્ટ કર્યો, એટલે આમના ખેમાની અંદર સોપો પડી ગયો. અરે યાર, આપણે તો જે કર્યું એ તો સાપે 76 ગણ્યા જેવું થઈ ગયું. આપણે તો કરવા ગયા કે અમને આપણે બંધ કરી દઈએ, પણ આ તો બધા એમની સાથે ઉભા રહી ગયા. એટલે 10 દિવસથી કોંગ્રેસ જયારે એમનું કામ કરી રહી હતી ત્યારે બધી ચેનલ ઉપર એક જ કે જતા કેમ નથી, કોર્ટમાં કેમ જતા નથી, કોર્ટમાં કેમ જતા નથી, કેમ આટલી બધી વાર કરે છે, શું ડર લાગે છે. પણ જયારે એ પાછા આવ્યા, એક્શન લીધી, એ લોકો ઈચ્છતા હતા કે રાહુલ ગાંધી એક્શન લે, અને રાહુલ ગાંધી એક્શન લીધી, એટલે હવે લોકો એવું કહી રહ્યા છે કે ડ્રામા કરી રહ્યા છે. એટલે આ ભાઈ, તમે પેલા નક્કી તો કરો કે તમારે રાહુલ ગાંધીને કોર્ટમાં જવા દેવા છે કે નથી જવા દેવા, અને જાય છે તો તમે એને ડ્રામા કહો છો. તમારું જે તમારી વિચારસરણી છે એનું કઈક ડિસિઝન તમે લો. આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજી વાત, નહીં તમે રોક્યા થોડી છે કોર્ટમાં જતા, બીજી વાત કોણે રોક્યા, રાહુલ ગાંધીને સંસદમાં મોટામાં મોટા પ્રશ્નો ઉપર બોલતા કોઈ રોકી નથી શક્યું, તો તમે લોકો અમને કોર્ટમાં જતા અંડરલાઈન કરજો કે મેહમાન નથી રહેતા, એમને જવાબ આપ્યો, અંડરલાઈન કરજો, સમર્થન કરવાનો અધિકાર છે, એ લોકો અંડરલાઈન કરજો, એમને કહ્યું છે, તમે રોક્યા છે, તમે 500 કાર્યકર્તાઓને રોક્યા છે, કાર્યકર્તાઓને રોક્યા, આગેવાનોને રોક્યા, તમે ડિટેન કર્યા છે, સબૂત છે, આજે બધાએ જોયું છે. તમે એમ કહો છો કે કોણે રોક્યા, રોકી રહ્યા છો, ને ઉપરથી તમે કહો છો કોણે રોક્યા, ચોરી અને ઉપરથી સીના ચોરી, આ બીજો પ્રશ્ન. પછી એમણે કહ્યું કે કોંગ્રેસ વાળા લોકો માફી માંગતા હતા ફોરેન વાળાની જોડે જોઈને. આઝાદી વખતે કોણે માફી માંગી છે અને કોણ અંગ્રેજોના ખોળામાં બેસી ગયું હતું એ આખી દુનિયાને ખબર છે. જગદીશભાઈએ એમ કહ્યું કે ભૂતકાળમાં ગયા ને કોર્ટના ઉદાહરણો આપ્યા, પરંતુ તમને કહી દઉં, સીજેઆઈ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ જે સાહેબ છે એમણે કહ્યું કે 23 વર્ષનો મારો કાર્યકાળ થયો છે, એ 23 વર્ષના કાર્યકાળની અંદર કોઈ પણ સરકારે કોઈ પણ કેસમાં કોઈ પણ મુદ્દા ઉપર ક્યારે મારી ઉપર સપ્રેશન લાવ્યા નથી. હવે તમારા તો માત્ર 8 વર્ષ થયા છે, તો 23 વર્ષ કોના થયા? તો તમે સમજી લો કે કોંગ્રેસની ટ્રાન્સપરન્સી એ દેશના સીજેઆઈ આપી રહ્યા છે. હવે તમે એની ઉપર વિરોધ કરશો, તમે એમની ઉપર શંકા કરશો, તમે એમને ક્યાં વિરોધ કરીએ છીએ, અમે ક્યાં વિરોધ કરવાની વાત જ કરી ભાઈ. એક મિનિટ ઉભો રહો. ચોથી વાત, હવે તમે જયારે ઓબીસી ની વાત કરી રહ્યા છો કે ઓબીસી નું અપમાન કર્યું, કયા ઓબીસી નું અપમાન કર્યું? જે 3 મોદી ની વાત કરી છે, 3 મોદી માંથી 2 તો જૈન અને મારવાડી જૈન છે. અને બીજી વાત, એક ડાયલોગ બહુ ફેમસ છે, હું તમને કહી દઉં કે બધા જ મુસલમાનો આતંકવાદી નથી હોતા, પણ જેટલા પણ આતંકવાદી હોય છે મુસલમાનો કેમ હોય છે, તો આ શું તમે કોઈ સાંભળી લો, કે લોકશાહીમાં, લોકશાહીની અંદર તમે એમ કહો છો કે બધા મોદી ચોર હોય છે, એવું નથી કહ્યું. એમણે શું કહ્યું છે કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે, એટલે માત્ર 2 કે 3 જણ માટેની વાત છે, કોઈ સમાજ માટેની વાત નથી કરી. અને ત્રીજી વાત, એમણે 3 વખત માફી માંગી, એ 3 વખત વાત તમને કહું, હું તમને 3 વખત બોલવા દો. રાહુલ ગાંધીએ રેલીમાં એવું કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટ પણ માની ગઈ છે કે ચોકીદાર ચોર હે, એટલે એમણે જે સુપ્રીમ કોર્ટને કોટ કર્યા હતા, સુપ્રીમ કોર્ટની અવમાનના કરી હતી, એના માટે સુપ્રીમ કોર્ટ માટે માફી માંગી હતી. ચોકીદાર ચોર હે એમણે જે કહ્યું તો એના માટે માફી નથી માંગી હતી, ને માફી માંગી હતી, માફી માંગી હતી. તમે
અમારો અધિકાર છે અમારા નેતાને સમર્થન આપો. હવે ચોથી વાર તમે સમર્થન આપવાનું વાતું નથી, પરંતુ સાગરજી પ્રધાનમંત્રી કહે ને કે હું સેવક છું, સાગરજી એ ઇન્ડિવિડ્યુઅલ ચોઇસ છે, પણ પ્રધાનમંત્રી થી માંડીને ગૃહમંત્રી થી માંડીને જેટલા પણ કેન્દ્રીય મંત્રીઓ હોય કે કેબિનેટ મંત્રીઓ હોય કે વિપક્ષના નેતા હોય, એમનું જે લેવલ છે એને હાઈ પ્રોફાઇલ લેવલ એ ઓન પેપર ઉપર કહેવામાં આવે છે. મારા ઘરનો શબ્દ નથી આ, ઓન પેપર લીગલી ટેકનિકલી આ બધા માણસોને આપણે ચૂંટીને લાવ્યા છે. 140 કરોડના આ લોકો પ્રતિનિધિ છે. સાગરજી બિલ પર પાસ કરાવવું હોય ને સંસદમાં તો 140 કરોડનો સાગર જી આવતું આ નેતાઓ નક્કી કરે છે. ઓકે સાગરજી, તમે એમને સાગરજી કોને તમે જે નિવેદનની વાત કરી હતી રાહુલ ગાંધીના, સાગરજી નિરેજી નિરેજી એક મિનિટ, રાહુલ ગાંધીના નિવેદનની આપણે વાત કરી હતી કે બધા આપનું શું વાક્ય હતું પર્ટીક્યુલર જણાવશો? રાહુલ ગાંધી શું બોલ્યા છે? બધા મોદી ચોર હોય છે એવું નથી બોલ્યા, બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે એમ બોલ્યા. ઓકે સાગરજી આપ જો કહી રહ્યા છો ને રાહુલ ગાંધી ની એ બાઈટ હું આપને સંભળાવું છું, રાહુલ ગાંધી નું એ ઇન્ટરવ્યુ હું આપને સંભળાવું છું. સાગરજી 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 રાહુલ ગાંધીની મારી પિસાટીને વિનંતી કરું છું કે રાહુલ ગાંધીની એ જનસભા જે હતી જેમાં સંબોધન કરવામાં આવ્યું હતું, જે પ્રકારે જે માનહાનીનો કેસ કરવામાં આવ્યો હતો એ બાઈટ સંભળાવવામાં આવે કે રાહુલ ગાંધી શું બોલ્યા હતા, રાહુલ ગાંધી શું બોલ્યા હતા એ સંભળાવવામાં આવે. મારી પિસાટ એમને વિનંતી કરીશ. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય. શું થયું? સત્ય કેમ રોકાઈ ગયું તમારું? સત્ય તો રોકાઈ ગયું તમારું, તમારું સત્ય રોકાઈ ગયું. સંભળાવો. પણ રાહુલ ગાંધી એ જ વસ્તુ ટ્વીટમાં કરી હતી કે સત્ય મારું શસ્ત્ર છે. તમે તમે જુઓ, તમે સાગરજી સાગરજી સત્ય પર આ તમારા શબ્દો છે સાગરજી, આ તમારા શબ્દો છે કે સત્ય પર નથી થતું. હવે બાઈક સંભળાવો. સાગરજી 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 સાંભળવાની ક્ષમતા રાખો. જી સંભળાવો. પીસીઆર ટીમ મેહુલ ચોકસી, લલિત મોદી. અચ્છા એક છોટા સા સવાલ, ઇન સબ કે નામ, ઇન સબ ચોરો કે નામ મોદી 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 કેસે હૈ? નીરવ મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી. ઓર અભી થોડા ઢૂંઢેંગે તો ઓર ઓર બહોત સારે મોદી નિકલેંગે. ગાંધી ચોર છે, ગાંધી ચોર છે. મોદી છે અને 13 કરોડ મોદી છે ને, 13 કરોડ ની તમને વેલ્યુ નથી, વેલ્યુ નથી, માણસો નથી, ખુલ્લા પડી ગયા છે કે ઉપનામ બોલ્યા. રાહુલ ગાંધી નું સ્ટેટમેન્ટ તમે જોયું, આ જાહેર માં ખોટું બોલી રહ્યા છે, ખોટું બોલી રહ્યા છે. આરોપી છે, રાહુલ ગાંધી આરોપી છે, સાબિત થયેલા છે, ખાલી કરો. નીલેશજી ઇન સબ ચોરો કે નામ મોદી ક્યું હૈ?
રાહુલ ગાંધી ને કોઈ સજા નહીં થાય અને રાહુલ ગાંધી છૂટી જશે, કારણ કે રાહુલ ગાંધી કીધું નથી કે સારે કાયદા કાનૂન થી ઉપર છો, એમણે કહ્યું કાયદા કાનૂન થી ઉપર છો, ગાંધી બેન મોદી ક્યું હે, ગાંધી બેન કાયદા કાનૂન થી ઉપર છે, લોકશાહી થી ઉપર છે એમને, એટલે તમે સાચા તો કોર્ટ કચેરી ખોટી છે બેન, અમને અમને આંગળી કરી છે, અમને ફિંગર આઉટ કર્યું છે, અમને કોર્ટ કચેરી ના કાયદા ઉપર કોઈ પણ કોઈ સ્ટેટમેન્ટ ના આપી શકે. વંદન છે, તમારા સ્ટેટમેન્ટમાં તમારા સ્ટેટમેન્ટમાં તમારા ડાયલોગ ભૂલી જાવ છો, તો બેન હવે અમને આઈનો બતાવો ને તમે કહો કે શું બોલ્યા, રાહુલ ગાંધી ભૂલ કરી ગયા, રાહુલ ગાંધી છૂટી જશે, લખી રાખો ઓન પેપર, બેન અમને ચેલેન્જ કરું છું, રાહુલ ગાંધી છૂટી જશે, કારણ કે રાહુલ ગાંધીએ 13 કરોડ મોદીને ચોર નથી કહ્યું અને 13 કરોડ મોદી એક જ જાતિમાં નથી આવતા, હિન્દુ મુસ્લિમ જૈન અને બધા માં આવે છે, ઓબીસી માં પણ આવે છે, બરાબર છે, કે 13 કરોડ ને નથી કહ્યું, આ કેસ જ ખોટો છે, ઇટ્સ કમ્પ્લીટલી અ ફોલ્સ કેસ. એના પહેલા પ્રવક્તા એવા છે આ સાચા છે, જજ ખોટા છે, આમને પહેલી વાર જજ ઉપર આંગળી કરી છે, કોઈ ના બોલી શકે, જજ ખોટા નથી, આપણે કોઈ પણ જજે એનો નિર્ણય આપ્યો છે, કોર્ટની અંદર કેસ હોય તો કોઈ એક જ કોર્ટ નથી ના આપે, આ પ્રવક્તા કે છૂટી જશે, છૂટી જશે, આ સાચા છે, અપમાન કરી રહ્યા છો, સંસદમાં કોઈ પણ કાયદો હોય કોર્ટ કચેરીમાં તો સ્ટેટમેન્ટ ના અપાય, બેન આ પહેલા પ્રવક્તા છે, અમને સમજણ આપો, નહીં તારા ખોટી ખોટો કાયદો, તમારા કહેવા પ્રમાણે બાઇક ખોટી હતી, બાઇક ની અંદર ચોખ્ખું એવું કહ્યું છે, ઇન સબ ચોરો કે નામ મોદી ક્યું હે, એટલે એક ત્રણ ચોર ની વાત છે, 13 કરોડ મોદી ની વાત નથી, સમર્થન છે, ટોળો લઈને થૂકેલું ચાટવા આવ્યા છે, ટોળો એ થૂકેલું ચાટવા શબ્દ તમે અસંસદીય શબ્દ બોલી રહ્યા છો, થૂકેલું ચાટવા તો થૂકેલું કોણ ચાટે છે, પછી હું બોલીશ ને તો તમને સમજણ નહીં પડે, અને તમે એમ કહો છો ટોળું, તમે આ ભારત દેશના 140 કરોડ ના જે નેતાઓ છે, જે કોંગ્રેસ ના એ આ દેશના નાગરિકો છે, તમે ટોળું કહો છો, તમે 13 કરોડ ના નથી ગણતા ને, તમે 13 કરોડ ના નથી ગણતા ને, તમે ઓબીસી સમાજ ના અપમાન કરેલું છે, ભાઈ માફી માંગો ને, બધી વસ્તુ બીજા ટ્રેક પર લઈ જાઓ છો, જનતાનો બંગલો ખાલી કરો, જનતાનો બંગલો ખાલી કરો ને, કે ના ભાઈ ગાંધી ફેમિલી માં અલગ થી સ્ટેટમેન્ટ બને, અલગ થી બને, ભારત ના નાગરિકો છે, કોઈ ભાઈ ભાઈ નથી, ભારત ના નાગરિકો છે ભાઈ, બંગલો ખાલી કરો, જનતાનો બંગલો છે, માફી માંગતા નથી, 13 કરોડ નું અપમાન કરો છો, સંસદ નું અપમાન કરો છો, કોર્ટ કચેરી નું અપમાન કરો છો, ને હાઈ પ્રોફાઇલ શબ્દ નથી, હાઈ પ્રોફાઇલ શબ્દ ઓન પેપર ઉપર લખેલો છે, સંવિધાન માં લખેલો છે, વાંચી જુઓ જગદીશજી, ફોટો લખેલો છે, ફોટો લખેલો છે તમારા ગાંધી બહેન માટે, જગદીશજી મને નથી ખબર પડતી, તમે સંવિધાન જગદીશજી સાગરજી જગદીશજી ને આપ વાત કરવા દેશો, જગદીશજી હા
કારણ કે મને પણ મુદ્દો આવ્યો છે એટલે હું વાત કરીશ. તો પહેલી જ વસ્તુ એ કે કોંગ્રેસના મિત્રે આપણને કીધું કે બોલવામાં દેવતા દેવા આવતા નથી રાજીવ રાહુલ ગાંધી. તો સ્ટેટિસ્ટિક્સ શું કહે છે, એમની આટલા વર્ષોમાં સંસદમાં માંડ 50% એટેન્ડન્સ રહી છે, એટલે બોલવા દેવામાં આવતા નથી, વાત જ ખોટી છે. એક વખત એમને હતું 90 મિનિટ સુધી સતત બોલ્યા હતા, અને જયારે અત્યારે બે મહિને ગયા મહિને રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર નું હતું ત્યારે એમણે બીજી જ કઈક વાત કરી હતી, એટલે એ વસ્તુ બહુ અયોગ્ય છે, ઇલોજિકલ છે, એટલે હું નહીં કહું છું. જે વ્યક્તિની 50% હાજરી હોય સંસદમાં તો 50% તો હોતા નથી. બીજું, જયારે રાષ્ટ્ર મહત્વપૂર્ણ મતદાન ત્યારે ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે વિદેશમાં, એટલે ઘણા લોકો કેવું કહે છે મજાકમાં રાષ્ટ્રીય ચર્ચા એવી થાય છે કે આ તો વિઝિટિંગ પોલિટિશિયન છે, કે વચ્ચે વચ્ચે ભારતમાં આવી જાય છે, 3-3 મહિને ક્યાં જતા જ કોઈ ખબર નથી પડતી, કોઈ બીમાર પડી જાય છે, વ્યક્તિગત નથી પણ ધ્યાનમાં હવે કેમ નથી બીમાર પડતા. તો પોઈન્ટ આ છે, એટલે એવું નહીં કેવું જોઈએ કે બોલવા દેવામાં આવતા નથી, સંપૂર્ણપણે બોલવા દેવાની છૂટ આપવામાં આવી જ છે, એટલે એવું કોઈ કહી નહીં શકે કે બોલવા દેવામાં આવતા નથી. બીજી મુદ્દો એ આવે, તમે એમણે કીધું કે વિપક્ષ એકતાઓ થઈ ગઈ, તો આ જે HD દેવગૌડા જે કુમારસ્વામી છે એમના માટે 5 વર્ષ પહેલા ભેગા થયા હતા, અને પછી શું થયું કે બધા 17 પક્ષો કે 25 પક્ષો ભેગા થયા હતા વિપક્ષો, પછી એકબીજાની સામે 2 મહિનામાં લડવા માંડ્યા, અને આજે જેમના માટે બેંગ્લોરમાં ભેગા થયા હતા 5-6 વર્ષ પહેલા, એમણે જ સ્ટેટમેન્ટ આપ્યું કે પહેલા કોંગ્રેસ પોતાનું ઘર સંભાળે. બીજું, આ જયારે એમની પૂર્ણાહુતિ હતી પદયાત્રાની, આ હું ફેક્ટ મૂકું છું, કોઈને પોલિટિકલ એ રીતે હું જોતો છું, પદયાત્રાની પૂર્ણાહુતિ વખતે 21 પક્ષોને બોલાવ્યા હતા, એમાંથી માંડ 15 કે 14 પક્ષોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા, એટલે હું એ કહું છું કે બીજું અમને મુદ્દો વિદેશ કીધો કે વિદેશ માંથી માનો કે જર્મની જે કે સોરોસ જેવાના એજન્ટો છે બધે આવશે, સાગરભાઈ, ક્યાંય ગવર્નમેન્ટની તરફથી કોઈ વિધાન આવ્યું નથી, એટલે એનું કોઈ મહત્વ જ રહેતું નથી, એટલે આવા તો કાલ ઉઠે એમના માણસ જર્મનીમાં નહીં ફ્રાન્સમાં જઈને પણ બોલી આવે, એનો તો કે દેશ તું સમર્થન નથી, એ વ્યક્તિગત હોઈ શકે છે, જેમ ભારતમાં બધા અહીંયા આવે છે, એમને એજન્સીની વાત કરી. તો મારે બધાને યાદ અપાવવું પડે કે આજથી 8 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે જે UPIની સોનિયા મેડમની સરકાર ચાલતી હતી, પપેટ સરકાર, એમને કીધું કે આ કેશ પેરેટ બનાવી દીધી છે એજન્સીઓને, અને એ જ એજન્સીનો મિસયુઝ અત્યારે વાત કરી ત્યારે હું તમને 2 જ એક્ઝામ્પલ આપવા માંગુ છું, બધા કાન સાંભળી ખોલીને સાંભળવા જોઈએ, કે જયારે પ્રધાન પ્રમુખ બનવા હતું ભાજપના, એના આગલે દાડે જ એમને ED ને બધાને ભેળ પડાવી હતી, એને કારણે એ પક્ષ પ્રમુખ નહોતા બની શક્યા, પણ એના 4 વર્ષ પછી જ કોંગ્રેસે 5 વર્ષ સુધી કોઈ પ્રમુખ જ નહોતા મળ્યા, આવી દુર્દશા, એટલે એજન્સીનો મિસયુઝ એમણે કર્યો. બીજું એક દ્રષ્ટાંત આપું તમને, કે આજથી 20 વર્ષ પહેલા, લગભગ 15 વર્ષ પહેલા, LK અડવાણી જ ઉપર એમણે ખોટા કેસીસ પેલા સેન્ટ કિટ્સ વાળા એવા બધા કર્યા હતા, એનું શું આઉટકમ, એમણે તરત જ રાજીનામું આપ્યું હતું અને નિર્દોષ બનીને બહાર આવ્યા હતા, એની સામે આજે ઢગલા બંધ કેસો જેના માટે આ લોકો નાટક કરી રહ્યા છે, એમને જામીન ઉપર છૂટેલા છે, એટલે ક્યારેય એવું નહીં કહ્યું. બીજું, અમને ચીફ જસ્ટિસ માંથી હું ફરી અમને યાદ અપાવું છું, 8 વર્ષનું છોડો, કટોકટીમાં શું કર્યું, 3-3 જસ્ટિસ હતા માન્ય સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશ, એમને અવગણના કરી છે, રાજીનામું પડી તો આમ કરો, ફેમ ફોર ઇન્ડિયન જ્યુડિશિયરી, હાઈકોર્ટના તો અમને જે દુર્દશાઓ કરી છે ઇતિહાસ સાક્ષી, એટલે ઇતિહાસ દરેક જોઈ લેવો જોઈએ. બીજું, એમને કીધું કે આખા દેશમાં થયું, તો મને એવું લાગે છે આજે જ વિલાસપુરની ઘટના બધા ટીવીમાં જોઈ છે, પ્રજા કે કાર્યકર્તા હતા ની બધા નેતાઓ હતા બધા મંચ ઉપર જઈને ભેગા થઈ ગયા, તો મંચ જ તૂટી પડ્યો, એટલે પરિસ્થિતિ આ છે, કોઈનું ગ્લોરિફિકેશન ખોટી રીતે તો નહીં જ કરવું જોઈએ, અને આ વ્યક્તિ એનું પતન થાય છે, એટલે આ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ મારા મુદ્દા છે, તમારા પ્રધાનમંત્રી તો ડિક્ટેક્ટર છે, ડિક્ટેક્ટર, તમે બીજાને પપેટ કહો છો, ઇટાલિયન ગોત્ર ના બહાર આવો,
તમારા પણ પ્રધાનમંત્રી મારે એકલા નથી એટલે તમારા શબ્દ નહીં હોય આપણો ખોટો શબ્દ આ ચેનલ ઉપર પણ તમે આ શબ્દ બોલો તો એવું ચાલે જ નહીં એવું ચાલે જ નહીં બધાના પ્રધાનમંત્રી છે તમને કોંગ્રેસના પ્રવક્તા તરીકે પણ શરમ આવવી જોઈએ કે તમે તમારા પ્રધાનમંત્રી છો તમારા કોણ છે યાદ અપાવું તમે પછી તમે ક્લેમ ના કરી શકો કે નથી બોલા હાજર હો ને સંસદમાં માહિતી આપી કારણ કે જે પ્રકારે વાતાવરણ ત્યારે હાલ ચાલી રહ્યું છે સજા સુનાવણી અને શક્તિ પ્રદર્શનની આપણે વાત કરી રહ્યા હતા તે દરમિયાન ભૂતકાળમાં સરી પડ્યા અને ભૂતકાળની જે વાતો હતી તે એક પછી એક તેની પરતો ખુલતી ગઈ આજની જો વાત કરવામાં આવે તો મોદી એટેક અંગે જે પ્રકારે ટિપ્પણી કરવામાં આવી હતી તે કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા છે જેટકળો લગાવવામાં આવી રહી હતી કે ક્યાંક ને ક્યાંક જઈને જે પ્રકારે રાહુલ ગાંધી સામે આવ્યા સુરત કોર્ટમાં અરજી ફાઇલ કરી છે અને જે ચુકાદા પર સ્ટે આપવા અંગે 13 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારની વાત કરવામાં આવી વાત વિવાદ જે પ્રમાણે વધી ગયો હતો એ કે બીજી રીતે કારણ કે પહેલેથી જ જ્યારે રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો તપાસ એજન્સીનો જે પ્રકારે ગેરઉપયોગ કરવાની વાત અશોક ગેહલોત તરફથી કરવામાં આવી તો સંબિત પાત્રા તરફથી કહેવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક જઈને સુરતમાં કોંગ્રેસ નાટક કરી રહી છે તો ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું આજ સમય આ ચેનલ પર ત્યાં સુધી રજા આપશો નમસ્કાર બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો